આજે બનાસકાંઠા જિલ્લામાં દિવસભર ઉકળાટ રહ્યા બાદ સાંજે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. મેઘરાજાની એન્ટ્રી થાય તે પહેલા જોરદાર પવન ફૂંકાયો હતો અને તેના લીધે કેટલાય સ્થળો ઉપર પતરા ઉડી જવાથી માંડીને મહાકાય વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. ડીસા શહેરમાં પણ બપોર બાદ અચાનક વાતાવરણમાં આવેલા પલટાને લઈ લગભગ એક સદી જૂનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. તસવીરોમાં તમે જોઈ શકો છો ધરાશાયી થયેલા આ વૃક્ષને. આ વૃક્ષ આજે બપોર બાદ ડીસા શહેરમાં આવેલા વાવાઝોડાના લીધે ધરાશાયી થયું છે. ડીસાની મામલતદાર કચેરીમાં લગભગ 100 વર્ષથી ઉભેલું આ આંબલીનું વૃક્ષ છે જે આજે ફૂંકાયેલા તેજ પવનમાં ધરાશાયી થઈ ગયું છે. આ વૃક્ષ બ્રિટિશ શાસનથી ડીસાના ઇતિહાસનું ગવાહ છે અને તેને ડીસાનો 100 વર્ષનો ઇતિહાસ જોયો છે. પરંતુ આજે 5 જૂન 2020ના દિવસે આવેલા વાવાઝોડાએ આ વૃક્ષને ધરાશાયી કરી દીધું છે. આ વૃક્ષ સાથે ડીસા શહેરની ઘણી યાદો જોડાયેલી હતી અને આજે આ વૃક્ષ ધરાશાયી થતાં તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા. આ તોતિંગ વૃક્ષ પવનના લીધે જ્યારે ધરાશાયી થયું ત્યારે તેની નીચે કેટલાક વાહનો પણ ચગદાઈ ગયા હતા. પરંતુ સદનસીબે આ વાહનોમાં કોઈ વ્યક્તિ ન હોવાના લીધે મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઈ હતી.